जय द्वारकाधीश मित्रों, हूँ आपनो दोस्त दिनेश चौहान पालीताणाथी अने एक नवा विडियो साथ एक नवी सेवा साथ यूट्यूब चैनल में जो तमे नवा हो तो यूट्यूब चैनल मारी सब्सक्राइबर कर लेजो अने साथे साथे विडियो ने वधु में वधु शेर कर देजो जेथी करी अने तमने अवनवा विडियो नी अपडेट मळती रहे। तो बात करी आज सेवा नी तो पालीताणा में सही है अने पालीताणा में जे कूतरू तमे जोई शको छो ई कूतराना गळे ई नानुं अमथुं गलूडियुं हशे त्यारे एमना गळे पट्टो बांधी दीधो हशे कोई नाना नाना छोकरा होय अने त्यार पछी आ कूतरू त्यांथी भागी निकळ्युं एटले हाल सरदारनगर पालीताणा में सरदारनगरनी बाजूमां कूतरू छे त्यां बेठुं छे अने त्यांथी मारे ઘેટીવાળા બાપુ જે દયાવાન ગૌશાળા ચલાવે છે એ બાપુનો કોલ આવ્યો અને કોલ આવતા હું તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો છું અને તમે જોયું એ રીતે આપણે કૂતરું રેસ્ક્યુ કરી લીધું છે। પણ વાત કરીએ સેવાની તો મારી સાથે સોનપરી ગામથી રાજુભાઈ ચૌહાણ શરદબાપુ છે અને જસાભાઈ રાઠોડ ગૌસેવક છે ખૂબ સરસ મજાની સેવા આપી રહ્યા છે તેમાં ઘણા બધા સેવાભાવી યુવાનો સાથે છે બધા જ લોકોનો દિલથી આભાર અને આપણે કૂતરાની વાત કરતા હતા પટ્ટાની તો પટ્ટો એને નાનું હશે ત્યારે બાંધ્યું હશે તે અત્યાર સુધી બશરૂક પટ્ટો બાંધેલો રહ્યો હશે એટલે પટ્ટો બાંધેલો છે એટલે અત્યારે એને ખૂબ જ મોટી માત્રામાં પટ્ટો ગળામાં બેસી ગયો છે શ્વાસ લેવામાં તેમજ ખાવા પીવામાં પણ તકલીફ હશે 100%। પટ્ટો કાપી નાખ્યો છે જસાભાઈએ અને વાત કરીએ તો પટ્ટો કાપ્યો એટલે તરત એક જેટલી મને દેખાણો કે એમાં ખૂબ જ મોટી માત્રામાં જીવાત અને ઘણી બધી ઈજા અને ઘણું બધું લોહી નીકળે છે। તો મેં વાત કરી બાપુને કે બાપુ આપણે સાથે સાથે ડ્રેસિંગ કરી નાખીએ બાપુ કે કાંઈ વાંધો નહીં ડ્રેસિંગ કરી નાખીએ અને તો આપણે હવે એમને પહેલાં તો નેટથી અને બારું કાઢશું નેટથી બારું કાઢશું અને મોઢા ઉપર આપણે ટેપ પટ્ટી અથવા પટ્ટો બાંધી દઈશું કેમ કે જેથી કરી અને કૂતરું આપણને કરડી ન જાય। તમે જોઈ શકો છો મેં હાથમાં મોજા પહેરી લીધા છે અને કૂતરું થોડુંક બળ કરે છે કેમ કે ગળા ઉપરથી પટ્ટો કપાઈ ગયો છે પટ્ટો પણ હું 100% તમને બતાવીશ વિડીયોમાં પટ્ટો કાઢી નાખ્યો છે એટલે ખૂબ દર્દ થઈ રહ્યું છે પણ કાંઈ વાંધો નહીં પટ્ટો કપાઈ ગયો છે અને સારી રીતે એને ડ્રેસિંગ કરવું પડશે એમાં હાલશે જ નહીં બરાબર। પટ્ટો કાપ્યા પછી અમે પાવડર નાખી દીધો હતો જેથી કરી અને કોઈ માખી બાખી અથવા કોઈ પણ ઈજા વધારે ના થાય। હવે આપણે એમને પહેલાં તો નવરાવી દઈશું બરાબર બરાબર પીપી પાણી કર્યું છે પીપી પાણીથી અમને નવરાવીશું। રાજુભાઈ છે જેઓ પાણી નાખી રહ્યા છે અને એક ત્યાં નજીકના પાડોશી છે તેમને કૂતરાના પગ પકડી રાખ્યા છે અને હવે આપણે એમને બરાબર નવરાવી દઈશું અને આપણે દેશી ભાષામાં કહીએ તો ખહુરિયો એ ખહુરિયું થોડુંક થઈ ગયું છે એટલે પીપી પાણીથી નવરાવશું તો બરાબર મસ્તીનું સાફ થઈ જશે અને એમની આજુબાજુમાં કોઈ માખી મચ્છર કે એવી કોઈ વસ્તુ આવશે નહીં। અને બીજી વાત કરીએ તો એ એક તો ખહુર્યું થઈ ગયું છે અને ગળે પટ્ટો હતો એટલે આ બધી પીડા ભેગી થઈ હતી એટલે એ ત્યાં બેઠું હતું અને આપણે પકડી અને એમની સારવાર જે કંઈ થતી હશે એ કરશું બરાબર। પણ ખાસ રાજુભાઈનો ખૂબ સાથ સપોર્ટ અને સહયોગ મળ્યો છે તેમજ જસાભાઈ રાઠોડનો પણ ખૂબ સાથ સપોર્ટ અને સહયોગ મળ્યો છે અને સ્થાનિક લોકોનો પણ ખૂબ સાથ સપોર્ટ અને સહયોગ મળ્યો છે અને બાપુ ઘણીવાર મારી સાથે સેવામાં હોય છે અને હું ઘણીવાર બાપુ સાથે હોઉં છું અને હું જે કાંઈ સેવા કરું છું એમાં 50% બાપુ મને સાથ સપોર્ટ અને સહયોગ આપે છે
અને એકવાર અવશ્ય દયાવાન ગૌશાળા છે જે પાલીતાણા તાલુકાના ઘેટી ગામ અને દુધાળા રોડ ઉપર આવેલી છે ગૌશાળા, તો અવશ્ય એમની મુલાકાત લેજો એકવાર. અને તમે જોઈ શકો છો આપણે કૂતરુંને નવરાવી દવા બવા લગાવી દીધી છે અને હવે એ રિલીઝ કરી દીધું છે, જોઈ શકો છો. તો ખાસ અવશ્ય તમને સેવા પસંદ આવે તો અવશ્ય વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઇક કરજો. તો બધાને જય દ્વારકાધીશ.